કેમ છો બાળ મિત્રો? મજામાં બધા? ઓકે, વેરી ગુડ. ચલો ત્યારે આજે આપણે પર્યાવરણ વિષયની અંદર શું ભણવાનું છે? ભગવાને બનાવેલ વસ્તુ દોરો. તમે બધા ભગવાનને ઓળખો છો ને? હા, ભગવાને શું શું બનાવ્યું છે? સૌથી પહેલા તો આપણને બનાવ્યા ભગવાને માણસ, બરાબર. જાત જાતના પશુ, પંખી, પ્રાણીઓ, જીવજંતુ, બરાબર ને? આ બધી જ વસ્તુ ભગવાને બનાવી છે. ભગવાને સૂર્ય પણ બનાવ્યો, ભગવાને ચંદ્ર પણ બનાવ્યો, ભગવાને જાત જાતના ઝાડ પણ બનાવ્યા, બરાબર છે. તો આ બધું કોણે બનાવ્યું? ભગવાને. તો આપણે આજે ભગવાને બનાવેલી વસ્તુમાંથી પાંચ વસ્તુ જે આપણને આવડે એવી પાંચ વસ્તુ આજે આપણે અહીંયા દોરીશું. જો બધા, આપણી પર્યાવરણની નોટ છે, તો પર્યાવરણની નોટની અંદર તમારે બધાએ શું કરવાનું છે? આ પેજ ખોલવાનું છે. અહીંયા જુઓ, અહીંયા હેડિંગ માર્યું છે ભગવાને બનાવેલ વસ્તુમાં રંગ પૂરો. એટલે આટલામાં ફક્ત રંગ પૂરવાનું છે. આ જે ચિત્ર આપ્યા છે એમાં રંગ પૂરવાના છે. અને દોરવાનું ક્યાં છે? નીચે. આ જે નીચે છે આ 1, 2, 3, 4 અને 5 આ 5 ચિત્રો મેડમ અહીંયા દોર્યા છે. એની સામે 5 લીટી કરેલી છે. એવું જો અહીંયા કરે છે મેડમે, આ ચિત્ર દોર્યું છે એની સામે લીટી, આ ચિત્ર દોર્યું એની સામે લીટી, આ દોર્યું એની સામે લીટી, આની સામે આ લીટી અને આની સામે આ લીટી. એવું જ અહીંયા ગળી લખેલું છે, ભગવાને બનાવેલ વસ્તુ દોરો. એટલે તમારે ક્યાં કરવાનું? નીચે. દોરવાનું કામ ક્યાં કરશો? નીચે. અને રંગ પૂરવાનું કામ ક્યાં કરવાનું છે? ઉપર. સમજી ગયા છો બધા? ચાલો ત્યારે નોટ ખોલી દો, તૈયાર થઈ જાઓ અને અહીંયા આપણે ચિત્ર દોરીશું. પેન્સિલ લઈ લો, રબર લઈ લો. શાંતિથી મેડમ દોરે છે એ રીતે તમે દોરતા જજો, તો જ તમને આવડશે, નહીં તો ખોટું દોરાશે. રેડી છો બધા? ચાલો ત્યારે સૌથી પહેલું મેડમ એ શું બનાવ્યું છે? ચાંદો. શું બનાવ્યું છે? ચાંદો. તો ચાંદો દોરવા માટે તમારે શું કરવાનું છે? આ દોરેલું છે એની સામે આ લીટી બનાવેલી છે, તો એ લીટીની ઉપર, એ લીટીની ઉપર તમારે આમ કરી અને અડધું ગોળ કરવાનું છે. કરો બધા આવું અડધું ગોળ. મેડમ એમ મૂકી છે, જુઓ આવું અડધું ગોળ તમારે દોરવાનું છે. હવે ફરીથી ધ્યાન દેજો, અહીંયા મેડમે ઉપર અડધું ગોળ કર્યું છે, ત્યાં ઉપરની લીટી છે ને ત્યાં પેન્સિલ મૂકી અને થોડીક એની નીચે ખસવા દઈ અને થોડીક નીચે ખસવા દઈને આને ઉપર અડાડી દેજો. જુઓ અહીંયા અડી ગઈ, અહીંયા અડી ગઈ, અહીંયા દૂર રહી, તો આ શું બની ગયું? ચાંદો. અને શું કહેવાય? ચાંદો, બરાબર છે. દોરાઈ ગયું બધાને? હવે ચાંદાની નીચે શેનું ચિત્ર દેખાય છે? જળ. જળ પણ ભગવાને બનાવ્યું છે, તો આપણે જળ દોરતા શીખીએ. નોટમાં તો છે ને બહુ મોટું જળ આપ્યું છે, એવું નહીં, આપણે સિમ્પલ ઇઝી તમને ફટાફટ આવડી જાય એવું જળ દોરીએ છીએ. જુઓ પહેલાં આ જળ દોર્યું છે એની સામે આ લીટી દેખાય છે, અને આ ચાંદામાં બધું રહે ને એની નીચે થોડીક આટલેથી જગ્યા રાખી અને સૌથી પહેલાં એક આટલું અડધું ગોળ કરી, બીજું અડધું ગોળ કરી દઈશું અને શું કહેવાય? દડાનો તવ. અને શું કહેવાય? દડાનો તવ, બરાબર છે. હવે જોજો બધા, અહીંયા આ દડાના દડા ઉપરના ભાગમાં પેન્સિલ મૂકી આ જે છેડો છે ને આ છેડો અહીંયા ત્યાં પેન્સિલ મૂકવાની અને એક અડધું ગોળ આમ કરવાનું અને બીજું અડધું ગોળ આમ કરી દેવાનું. તો આ શું થયું? ત ગળે 3. આ બાજુ દડાનો ત, આ બાજુ ત ગળે 3. બેને ઉપરથી ભેગા કરી દીધા, નીચેથી છૂટા રાખ્યા છે, બરાબર. હવે નીચે તમારે શું કરવાનું છે? આમ ઊભી લીટી કરી બંને બાજુ આમ ઊભી લીટી કરી દેવાની છે.
અને અહીંયાથી નીચે થી આમ આડી લીટી કરી દેવાની. જો ઝાડ કેવી રીતે ઉભું રહે? એને થડ હોય તો ઉભું રહે ને. હા, થ થડ નો થ, થડ વગર તો ઝાડ ઉભું જ ના રહી શકે, બરાબર? તો આ દોરાઈ ગયું આપણું ઝાડ. હવે ઝાડની નીચે શેનું ચિત્ર દેખાય છે તમને બધાને? ફૂલ, બરાબર ને? તો ફૂલ દોરવા માટે શું કરીશું? આ આડી લીટી કરેલી છે ને મેડમે, ત્યાં વચ્ચે, આ વચ્ચેનો ભાગ કહેવાય. અને શું કહેવાય? વચ્ચેનો ભાગ. ત્યાં તમે બધા શું કરશો? પહેલા તો ગોળ દોરી દેશો. આવું શું દોરવાનું છે? ગોળ. ગોળ દોરી અને આ ગોળના છેડાને અડકે રીતે પેન્સિલ મૂકવાની અને એક ગોળ ઉપર દોરી દેવાનું. આમ દોરાયું. ફરીથી પેન્સિલ મૂકી બીજું અડધું ગોળ દોરી દીધું. આમ ફરીથી પેન્સિલ મૂકી દોરી દીધું ગોળ. ફરીથી પેન્સિલ મૂકી દોરી દીધું ગોળ. ફરી અહીંયા પેન્સિલ મૂકી અને દોરી દીધું ગોળ. થઈ ગયું ફૂલ. હા, ફૂલ શેની પર લટકેલું હોય? ડાળી ઉપર. તો આ દોરી દીધી આપણે એની ડાળી. થઈ ગયું ફૂલ. ચાંદા મામા દોર્યા, ઝાડ દોર્યું અને ફૂલ દોર્યું. હવે જુઓ, ચાંદા મામાની સામે આ સૂર્ય છે. આને શું કહેવાય? સૂર્ય. તો આપણે સૂર્ય દોરવાનો છે. સૂર્ય પણ આપણે સ્કેચબુકમાં દોરતા શીખી ગયા છે, યાદ છે બધાને? ચલો ત્યારે એની સામે જે આડી લીટી છે ને, ત્યાં તમે બધા શું કરશો? પહેલા વચ્ચો વચ્ચ આવી રીતે ગોળ દોરી દેશો. આવું ગોળ દોરી દો બધા. દોરી બધાએ? વેરી ગુડ. હવે ચાંદા મામાને એક નાની લીટી કરવાની છે, એક મોટી લીટી. નાની લીટી, મોટી લીટી, નાની લીટી, મોટી લીટી, નાની લીટી, મોટી લીટી, નાની લીટી, મોટી લીટી. આવી રીતે એક નાની લીટી મોટી લીટી કરતા કરતા આ આખું ગોળ પૂરું કરી દેવાનું છે આપણે. એટલે શું બની જશે? સુરત દાદા. સુરત દાદા આપણને શું આપે છે? અજવાળું આપે છે, ગરમી આપે છે. જો સુરત દાદા ન હોય તો શું થાય? રાતની રાત જ રહે, આપણે સુઈ જ રહીએ, બરાબર ને? સુરત દાદા ઉગે છે, અજવાળું લાવે છે, એટલે આપણે સવાર થઈ એમ કહીએ છીએ, અને સવાર પડે એટલે આપણે ઉઠી જઈએ છીએ, બરાબર? રેડી, વેરી ગુડ. હવે આ શું છે જુઓ? આ તો બિલાડી બેન. ચાલો બિલાડી દોરવા માટે તૈયાર થઈ જાઓ. હવે જુઓ, બિલાડી દોરવા માટે તમને લીટી અહીંયા આપેલી છે ને, તો અહીંયાથી ના દોરતા, છેક ઉપરથી દોરવી પડશે. તો અહીંયા પહેલા સૌથી પહેલા શું કરીશું? આટલું નાનું ગોળ દોર્યું મેડમે. શું કર્યું? આ નાનું ગોળ દોર્યું. હવે નાના ગોળની નીચે બીજું શું કરીશું? મોટું ગોળ દોરી દેવાનું છે. જુઓ, આ એક નાનું ગોળ, એક મોટું ગોળ, અહીંયા બંનેને ભેગા કરી દીધા, જુદા નહીં રાખવાના. તમારું માથું અને તમારું ગળું બે ભેગા છે ને, પેટ ને? હા, તો આ નાનું ગોળ, આ મોટું ગોળ. થઈ ગયું બધાને? હવે જોજો, હા, ધ્યાન દેજો. આ નાના ગોળની અંદર શું કરશો? પહેલા તો બે બીજા નાના નાના મીંડા કરી દેવાના. આ શું કહેવાય? બિલાડી બેનની આંખો. બિલાડી બેનની શું છે? આંખો. તો દોરે ગઈ આંખો. હવે બે આંખની વચ્ચે આપણે શું છે? નાક છે ને, તો એમને બિલાડી બેનને પણ નાક બનાવવું પડશે. આપણે આ ઉપી લીટી કરી દીધી એટલે બિલાડી બેનનું નાક બની ગયું. હવે નાકની નીચે શું છે? મોઢું. હા, તો આમ કરી આ ઉભી લીટી કરી છે ને, એની નીચે આમ અડધું ગોળ કરી દેવાનું. આમ આવું અડધું ગોળ કરવાનું, બરાબર? હવે અડધું ગોળ કર્યા પછી શું કરવાનું ખબર છે? બિલાડી બેનને શું હોય? મૂછો હોય ને. પપ્પાને છે મૂછો? ક્યાં હોય?
અહીંયા હોય ને નાક અને હોઠ એની ઉપર હોય હું છું બરાબર તો જુઓ આ નાકની લીટી છે ને ત્યાંથી આ અડધા ગોળને અડે એવી રીતે બે લીટી આમ કરી દો અને એવી જ રીતે બે લીટી આમ કરી દો થઈ ગયા બિલાડીને નીમો છો હવે તમારે કાન છે તો બિલાડી બેનને કાન તો જોઈએ જ ને કાન વગર સંભળાય ના સંભળાય તો અહીંયા માથા ઉપર એક ઊભી લીટી કરવાની એને નીચે આ ગોળને અડાડી દેવાની ફરી અહીંયાથી ઊભી લીટી કરી અને અડાડી દીધી થઈ ગયા કાન બિલાડી બેનના બરાબર ને હવે શું કરવાનું બાકી રહ્યું આ મોટું પેટ છે ને એ મોટા પેટની અંદર દોટી બનાવવાની બિલાડી બેનની શું છે આ દોટી તમારા બધાને પણ છે ને પેટમાં કાણું બની ગયું હવે બિલાડી બેન તો પૂંછડી વગર હોય પૂંછડી હોય તો જ બિલાડી બેન સરસ દેખાય ચાલો પૂંછડી તો દઈએ છે એની જુઓ આમ એક અડધું ગોળ બીજું અડધું ગોળ એટલે કે તમારે ત્રણ લખી દીધા મેડમ અહીંયા બની ગઈ બિલાડી બેનની પૂંછડી તો દોરાઈ ગયા બધાના ચિત્રો બરાબર ધ્યાન દઈને શાંતિથી દોરજો સરસ દોરાશે સમજી ગયા ઉપર રંગ પૂરવાના છે નીચે ચિત્ર દોરવાના છે બાય